સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ગુજરાતી વિષયમાં શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. તો હવે આપણે જો અહીંયા શબ્દ લખ્યા છે ટીચરે અને અહીંયા ખૂટતા અક્ષર લખ્યા છે, તો હવે જે શબ્દ અહીંયા ના લખ્યો હોય તે આ બાજુથી શોધી અને અહીંયા લખવાનો છે અને એનો શબ્દ પૂરો કરવાનો છે. તો ચાલો, બધાનું ધ્યાન નોટમાં હોવું જોઈએ. ગ ર જ બરાબર, ગ ખાલી જગ્યા જ. હવે અહીંયા શું લખાશે? ર લખાશે. ખાલી જગ્યામાં શું લખાશે? ર, કેમ કે અહીંયા ર નથી લખ્યો એટલે અહીંયા ર લખવાનો. તો ગ ર જ. હવે છે ન જ ર બરાબર, ન જ અને ખાલી જગ્યા. તો હવે ખાલી જગ્યામાં કયો અક્ષર લખવાનો છે? ર લખવાનું છે. શું લખવાનું છે? ર. તો ન જ ર. હવે અહીંયા મ ર દ બરાબર, ખાલી જગ્યા ર દ. તો હવે ખાલી જગ્યા છે ત્યાં કયો અક્ષર લખીશ? શું લખવાનું? મ લખવાનું. અહીંયા લખવાનું મ, મ ર દ શબ્દ બની ગયો. હવે એવી જ રીતે બધા શબ્દ તમારે બનાવવાના છે. ન મ ન બરાબર, ન ખાલી જગ્યા ન. તો ખાલી જગ્યામાં શું લખાશે? મ. અહીંયા લખવાનું મ, ન મ ન. સ દ ન બરાબર, સ દ ખાલી જગ્યા. તો હવે ખાલી જગ્યામાં શું નથી લખ્યું? ન નથી લખ્યો ને, તો આપણે અહીંયા લખવાનું ન. સ દ ન. વ મ ન બરાબર, ખાલી જગ્યા મ ન. તો ખાલી જગ્યામાં લખાશે વ. તો અહીંયા લખવાનું વ, વ મ ન. ન ર મ બરાબર, ન ર ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં લખવાનું છે મ, ન ર મ. સ મ જ બરાબર, ખાલી જગ્યા મ જ. તો ખાલી જગ્યામાં લખવાનું છે સ, કેમ કે સ નથી લખ્યો એટલે આપણે સ લખવાનો, એટલે આખો શબ્દ થઈ જશે સ મ જ. હવે મ દ દ બરાબર, મ ખાલી જગ્યા ખાલી જગ્યા. અહીંયા જો બે લીટીઓ કરી છે એટલે બે ખાલી જગ્યા છે, તો બે અક્ષર લખવાના છે આમાં. તો મ લખેલો છે તો શું લખવાનું છે? અહીંયા દ. પછી શું લખાશે? દ, મ દ દ. દ ર દ બરાબર, દ ખાલી જગ્યા દ. તો ખાલી જગ્યામાં લખવાનું છે ર. દ ર દ. સ ર શ બરાબર, સ ખાલી જગ્યા શ. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખાશે? બોલો જલ્દી. ર લખાશે. શું લખાશે? ર. તો અહીંયા લખવાનું ર, સ ર શ. જ ન મ બરાબર, ખાલી જગ્યા ન મ. તો અહીંયા લખાશે જ, જ ન મ. ર શ મ બરાબર, ખાલી જગ્યા શ મ. તો અહીંયા લખવાનું છે ર. ર શ મ. જ મ ન ન બરાબર, મ ખાલી જગ્યા ન. તો જો અહીંયા મ લખેલો છે, શું નથી લખ્યું? ન.
तो अहीं लखवानुं छे न न न म न न ग व न बराबर खाली जग्या व न तो खाली जग्या में शू लखाशे ग ग व न ज म ण बराबर खाली जग्या म अण तो लखवानुं छे अहींया ज ज म ण स ड क बराबर स खाली जग्या क तो स लखेलो छे हवे शू लखवानुं छे ड तो अहींया लखवानुं ड अने क लखेलो छे तो स ड क तो बाळको जेवी रीते टीचरे तमने शब्दो वांचवाना छे अने खोटो अक्षर लखवानो छे एवी ज रीते नोटमां तमारे व्यवस्थित लखवानुं। हवे छे चित्रो ओळखी नाम कौंसमांथी शोधीने लखो। हवे जो मैं अहींया काउंस करेला छे એમાં નામ લખ્યા છે નવ જગ કપ ગજ રબર બતક અને નીચે ચિત્ર દોરેલા છે જો તમને ચિત્ર દેખાય છે મેં ચિત્ર દોરેલા છે હવે જે ચિત્ર છે તેનું નામ કૌંસમાંથી શોધીને આપણે લખવાનું છે અહીંયા જો ચોરસ ખાનું કર્યું છે એમાં જ નામ લખવાનું હવે જો આ શેનું ચિત્ર છે જગ શું છે જગ બધાના ઘરે જગ છે ને તો જગ જોયો છે તો આપણે ચલો હવે એનું નામ શોધીએ આ શું છે ન વ જ ગ આ જગ છે ને આ શેનું ચિત્ર છે જગનું તો આ જગ તો અહીંયા ચોરસ ખાનામાં નામ લખવાનું છે જ અને ગ જ ગ હવે આ શેનું ચિત્ર છે નવ વડે નવ કહો છો ને પણ આને કહેવાય નવ શું કહેવાય નવ હવે આ ચોરસખાનામાં નામ શોધીને લખવાનું છે હવે આને ચલો કૌંસમાંથી નામ શોધીએ ન વ પહેલું જ નામ છે ને તો અહીંયા લખાશે ન અને શું લખાશે વ ન વ હવે આ શેનું ચિત્ર છે તમે બધા કહેશો હાથી તો આને હાથી પણ કહેવાય અને ગજ પણ કહેવાય શું કહેવાય ગજ આને કહેવાય ગજ તો આપણે ચોરસ ખાન આ શોધવાનું છે કૌંસમાંથી નામ શોધીએ ચલો નવ જગ ક અને ગજ શું લખ્યું છે આ ગ જ તો આપણે અહીંયા લખવાનું છે ગ અને જ તો જુઓ અહીંયા દેખાયું અહીંયા નામ લખાઈ ગયું ગ જ હવે આ શેનું ચિત્ર છે કપ શું છે કપ આપણે ઘરે ચા પીવે છે ને બધા કપમાં પીએ છે ને ચા તો કપ આ કપનું ચિત્ર છે તો ચાલો કપનું નામ શોધીએ નવ જગ કપ છે ને કપ અહીંયા હવે આ કપ અહીંયા લખવાનું ક અને પ ક પ હવે આ શેનું ચિત્ર છે તમને લખવામાં ભૂલ પડે છે ત્યારે તમે શેનાથી ભૂસો છો રબરથી ભૂસો છો ને એને ઇરેઝર પણ કહેવાય તો આ ચિત્ર રબરનું છે તો રબર થી આપણે લખવાનું ખોટું લખાય તો ભૂસીએ છે ને તો ચાલો રબર નામ શોધીશું ન જ ક ગજ રબર શું લખ્યું છે ર બ ર તો અહીંયાથી શોધીને આપણે નામ લખવાનું છે અહીંયા ર બ ર ર બ ર લખાઈ ગયું ના હવે આ શેનું ચિત્ર છે પાણીમાં શું તરે બતક શું તરે બતક તો આ ચિત્ર
બતકનું છે. હવે બતકનું નામ શોધીશું. નવ જગ ક ગજ રબર બતક, છેલ્લું નામ બતક છે ને, આવું જ નામ આપણે અહીંયા શોધીને લખવાનું છે. તો અહીંયા લખાશે બ ત ક. હવે જો આપણે ચિત્ર ઓળખીને નામ લખ્યા તો જે ચિત્ર હોય તેનું નામ કૌંસમાંથી શોધવાનું છે અને પછી તમારે લખવાનું. મમ્મીને કહેવાનું ચિત્ર દોરી દેશે અને તમારે તેનું નામ શોધીને લખજો. તો બાળકો, આજે મેં જેટલું તમને શીખવ્યું તેટલું બધું તમે નોટમાં લખી કાઢજો. સારા અક્ષરે લખજો, ગંદા અક્ષર કાઢતા નહીં. ટીચર નોટ જોશે તમારી, એટલે સુંદર અક્ષરે જ લખેલું હોવું જોઈએ. તો આપણે બાળકો ફરી મળીશું. જય સ્વામિનારાયણ.